सब्सक्राइब करो आ चैनल ने। धोबी ना गधेड़ा नी जेम मारियो, चौहान जी तो मारियो, पर आजू बाजू भटकना रहा था ने, एमने पर हाथ साफ कर ली दो। ओ जानू, चिकन, बहुत दुखार छे किशु। कोने मारियो? नहीं रड़ चिकन, तू रड़ीश ने? તમારો નોકર ચિકન એજ વિક્રમ ની અને આરતી ની ભેટ કરાવી આપતો હતો। ખબર જ નહીં પડે આરતી અને વિક્રમ સાહેબ ના લગ્ન ક્યારે થયા। પછી અગર વિક્રમ અને આરતી નો મળવાનો પ્રયત્ન કરાયો તો કોઈ વાઈશ જીવ લઈશ તારો। જીવી તો રહ્યો છે ને? બચ્ચાનો બાપ બનીને જ મરીશું। અરે પોતાનો જીવ સંભાળીને રાખ, નહીં તો આવતી વખતે પણ જશે। અમે અમારા મા બાપ ની વાતો ને ક્યારેય નથી ટાળી, એમને નિર્ણય લીધા અમે તે માન્ય કર્યા અને એ જ આશા અમે અમારા બચ્ચા પાસેથી પણ રાખીએ છીએ। લક્ષ્મી ભવાની પ્રસાદ એમના ઘેર કહ્યું છે, પણ હમેશા તું વચમાં બોલે છે। કેટલી વાર કહ્યું છે કે વચમાં બોલ નહીં? ભવાની પ્રસાદ નો ઓધો ખબર છે તને? એ અમારાથી બહુ ઊંચો છે, એમની પાસે બિલ્ડિંગ છે, પ્રોપર્ટી છે, કેશ છે, શાન શોહરત, આનાથી વધુ સારું સ્થળ આપણને નહીં મળે। આ સૌ તો થયો સંબંધ નહીં, સંબંધ પણ થઈ જશે આરતી। પણ પપ્પા શું બોલી રહી છે? તું તારા પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરે છે? તારા લગ્ન ભવાનીના છોકરા સાથે જ થશે। પણ પપ્પા તમે મને સમજવાની કોશિશ તો કરો। તું તારા બાપાને સમજાવે છે? એક વાત કે મને, એ ખૂની ખાનદાન આપણા ખાનદાનથી શ્રેષ્ઠ છે। વિક્રમ પણ ખાનદાની જ છે। શું બોલે છે તું? વિક્રમ એક નાલાયક છોકરો છે અને એનું નામ પણ તારી જીભ પર આવ્યું છે ને, તો તારી જીભ કાપી નાખીશ। પણ હું વિક્રમને પ્રેમ કરું છું। જો તું આવું પાછું બોલી છે ને તો હું તને ઘરેથી કાઢી મૂકીશ। પણ તમે આરતી શું કહેવા માંગે છે એ સાંભળી કરો। અને તું આરતી ની આ તરફદારી કરવાનું છોડી દે। કેટલી વાર જોયું છે લક્ષ્મી કે તું હંમેશા આની બાજુ ની બોલતી હોય છે। જો આ નહીં માને તો અમે કઠોર વર્તન કરશું। તો પછી તમે પણ સાંભળી લો પપ્પા, હું જીવતા જીવત મરવું પસંદ કરીશ, પણ વિક્રમ સિવાય કોઈની સાથે લગ્ન ક્યારે એક નહીં કરું। બેશરમ છોકરી, પોતાના પપ્પા સાથે આવી રીતે વાત કરે છે? બેશરમ, તું મારી આંખમાં આંખ નાખીને પોતાના ખરાબ કૃત્યની પહેરાવી કરે છે। પ્રેમ ભાવવાની લાયકાત છે કે દુર્ગા પ્રસાદ ની છોકરી ની? સાંભળો, તમારી દુશ્મની રાખો એક બાજુ, આરતી એ શું બગાડ્યું છે તમારું? બગાડ્યો છે તમે વિક્રમ ને, નહીં તો આ આવી ઉગ્ર રીતે હો તમારથી? પપ્પા તમે ખોટો વિચાર કર્યો છે, મારું મન જાણે છે કે હું તમારો કેટલો આદર કરું છું, પણ તમે તમારી જૂની દુશ્મનીને અમારા પ્રેમની વચ્ચે આસકાર। વિક્રમ, તને પેલા દુર્ગા પ્રસાદની દીકરીની સાથે લગ્ન કરવા છે? એની માટે મારું જીવન નરકથી પણ વધુ ખરાબ થઈ ગયું છે। 20 વર્ષ હું જેલમાં ખોટી ખોટીને જીવતો રહ્યો અને આજ તને મારા શત્રુમાં અચ્છાઈ નજર આવવા લાગી। અચ્છાઈ આતીમાં છે અને હું એની વગર જીવી નહીં શકું। મર જઈને વિક્રમ, પોતાને બાપાની બેઇજ્જત કરવાની પહેલા પોતે તો મર, નહીં તો અમારી ગરદન તો કાપીને ફેંકી દે। ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી મારા શ્વાસમાં શ્વાસ છે અમે આરતી સાથે તારા લગ્ન નહીં થવા દેવીશ।
આરતી માય સ્વીટહાર્ટ, આપણે જલ્દીમાં જલ્દી મળવું પડશે. આપણને આપણા મા બાપ એકબીજાથી ક્યાં સુધી દૂર રાખશે, ક્યારે મળવાનું છે, કેટલા વાગે એ તું આપણો ખબરી કબાબ સાથે સંદેશ મોકલાવી દેજે. તારો વિક્રમ. ખબર છે આજો વિક્રમની ચિઠ્ઠી. એ મન એકી જાયાદી ને તો તારું ખૂન કરી નાખીશ. આજ એવું નહીં કરો, મરી જશે બિચારો. કરો એવું નહીં કરો. મસાલા દૂધ બહુ સારું બનાવે છે ચીલી. અરે આના તો જમવામાં પણ સ્વાદ હોય છે. ચીલી, અમારા બંગલા પર તું નાનપણથી મોટી થઈ છે અને તારી જિમ્મેદારી છે આરતીની પૂરી સંભાળ રાખવાની. સારું માલિક. આજ તો મને બહુ જ ઊંઘ આવે છે. તો પછી તમે સૂઈ જાઓ મેડમ, આરામ કરો. ચીલી, આરતી અમારો જીવ છે અને અમારા ખાનદાનની શાન છે. તારી જવાબદારી છે કે તું આરતીને પૂરી જવાબદારી સંભાળે અને એ નાલાયક વિક્રમ, એ ખૂનીની ઓલાદ વિક્રમ, એનો પડછાવો પણ આરતી પર ન પડવો જોઈએ. એ તારી જવાબદારી છે, સમજી? આ તો સૂઈ ગઈ. ઓહો, મારું માથું. એ દૂધમાં કંઈક તો નાખ્યું છે. વિક્રમ ને કોઈ અલગ નહીં કરી શકે. આરતી, આવવા માટે આટલું મોડું કેમ? હું ક્યારથી તારી રાહ જોતો હતો. શું કરે, મમ્મી પપ્પા જાગતા હતા. છે, હવે તો એમને ચોક્કસ ખબર પડી જશે કે તું ઘરમાંથી ભાગી ગઈ છે. અબ આરતી, હવે શું કરવાનું? આરતી, મારું દિમાગ હવે ચાલતું જ નથી. કઈ સૂચતું પણ નથી કે શું કરું. હવે કઈ જઈશ અને કઈ પણ જઈશું તો આપણે એને ચોક્કસ ખોજી કાઢશે. હવે શું કરીએ? અરે મને પૂછે છે તો કોણે પૂછું? એક કામ કરીએ, તારી પેલી સહેલી છે ને ચંદા, આપણે એની પાસે જઈએ. એ જ કઈ ને કઈ રાસ્તો. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તને યોગ્ય લાગે છે ને મારું બોલવું? હા વિક્રમ, મને તો યોગ્ય લાગે છે. આ સિવાય આપણી પાસે બીજો કયો રસ્તો નથી. આપણે ને અહીંયાથી જલ્દી જલ્દ નીકળવું પડશે, હમણાં અને આજ સમય. હા વિક્રમ, હું તારી સાથે જ છું. હા ચાલ. વિક્રમ રણજીતસિંહ ઠાકોર, રણજીતસિંહ નો દીકરો, અમારી દીકરીને લઈને ભાગ્યો છે. એને શોધી કાઢો અને ખલાસ કરી નાખો એને. આજ છોકરાને અમે શોધતા હતા સાહેબ. કેમ? એકવાર અમારી મુલાકાત થઈ ગઈ છે. જો તમે ના બોલ્યા હોત તો પણ આ છોકરો મને જ્યાં મળ્યો હોત ત્યાં જ એનો જીવ લઈ લીધો હોત. તો તમારો અને અમારો દુશ્મન એક જ છે. તો પણ સાંભળ, તું બોલીશ એટલી રકમ આપીશું. પણ એને મારતી વખતે એક વાતનું ધ્યાન રાખ, મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. અને જેટલા જલ્દી બને એટલા જલ્દી એને મારી નાખ, સમજો? મિસ્ટર વિક્રમ, હવે ગણમાં માંડજે તારા દિવસો. બહુ ઓછો સમય છે તારી પાસે. ચાલો. મારા અડધા કરતા બધું જીવન તો જેલની કાળ કોઠલીમાં ગયું છે અને અને પછેલા બાકી જીવનમાં વિક્રમે મુસીબતો ભરી છે. અમે કયું મોડું લઈને ભરીએ? હવે હવે તો લાગે છે કે શું કહેશે અમે લો કે ઠાકોર રણજીતસિંહ નો છોકરો એક છોકરીને લઈને ભાગી ગયો અને છોકરી પણ અમારા દુશ્મનની છોકરી. તમે જરા શાંતિથી વિચાર કરો ને. શાંતિથી વિચાર કરવાથી શું થશે? કઈ તમારો લાડલો પેલી છોકરી છોડીને પડી આવશે? અમને તો લાગે છે અમે શરમથી મરી જઈશું. પણ વિક્રમને ગોતવીને તો લાવવો જ પડશે ને. ખબર નહીં મારો દીકરો ક્યાં હશે, કેવો હશે, કઈ પરિસ્થિતિમાં હશે. આ ખોજીએ અમે ને. એ કાય અમને કયું કાગળ લખીને ગયું છે
કે એવું કહીને ગયે છે કે અમે પોલીસ પાસે ફરિયાદ લખવી કે અમારો દીકરો અમારા મોઢા પર કાળું લગાવીને એક એક છોકરીને લઈને ભાગી ગયો છે. તો લાગે છે કે એ જો અમારી સામે આવ્યો તો અમે એને ગોળી ચીડાવી નાખીશું. હે ભગવાન, હવે શું થશે? મારો દીકરોનું ક્યાં હશે? હા આંટી, કેવું લાગ્યું ઘર? ચલ આપણે પ્રેમ કરીએ. અરે પ્રેમમાં કોઈ સમય નથી હોતો. તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવા. એ ચાલ ને અંદર, ચાલ ને. અરે ચાલ ને. અરે જાઓ, મોઢું કાળું કરો તમારું. એક નાનકડું કામ સોંપ્યું હતું, એ પણ ન થયું તમારાથી. જાઓ, નીકળી જાઓ અહીંથી. ચાલો. સર, અમે એને બધી જગ્યાએ ગોત્યો, બધી જગ્યાએ જોયું, પણ ક્યાંય મળ્યો નહીં. અરે, એ આકાશમાં ઉડી ગયો કે જમીનને ખાઈ ગઈ? મારે કઈ નથી સાંભળવું. મને વિક્રમની લાશ જોઈએ છે, લાશ. સમજી ગયા? ચલો જાઓ અહીંથી. બે દિવસ થઈ ગયા, ખબર નહીં મારી આરતી કેમ હશે. હવે તો શાસ્ત્રીજીને મળવું જ પડશે. પોતાનું બોલ, કોણ છે, શું છે, એની મને કઈ પરવા નથી. અને કામ શું છે? હા, એટલે ખબર આપવી હતી મારે. માલિક વધારે કાઈ નહીં, પણ 1,00,000 રૂપિયા મળે તો. તું મને બ્લેકમેલ કરવા આવ્યો છે? બોલાવો પોલીસને. હા હા, બોલાવો પોલીસને, બોલાવો. તો હું પછી વિક્રમ સાહેબનો પતો પોલીસને કહી દઈશ. આલે, પૂરી 1,00,000 રૂપિયા છે. અરે વાત છૂટી નીકળે તો. નહીં નહીં નહીં, શું છે સાહેબ, કે લગભગ બધી જ ઈમાનદારી ભ્રષ્ટાચારીના ધંધામાં જ હોય છે ને. પત્તો કે. હા, બતાવું છું ને, બતાવું છું. હવે બસ. આરતી, હું કઈક બોલું? હમણાં નહીં, પ્રેમ કરવા દે ને. દિવસના 18 કલાક તો પ્રેમ જ કરે છે ને. 18 નહીં, 24 કલાક. ઓફિસમાં તારા જ બારામાં જ વિચાર કરું છું. હું પણ કંઈક વિચારું છું. આરતી, તારી આંખમાં આંસુ? મને એમ લાગે છે કે આપણા લગ્ન થઈ ગયા છે ને, હવે આપણે કોઈ જુદા નહીં કરી શકે. આપણે એકવાર મા પપ્પાને મળી આવીએ. હા હા, ચોક્કસ. મોઢામાંનો આશીર્વાદ તો આપણે લેવાનો છે. બસ થોડો ધીર રાખ, થોડો મામલો શાંત થવા દે. પછી તારાને મારા ઘરે આપણે જઈને આવો છે. આઈ પ્રોમિસ. આઈ લવ યુ. જીતેન્દર, રાજેન્દર, નહીં નહીં, ધર્મેન્દર. કુચી કુચી, સચ્ચી બુચી. શું બોલો છો તમે જી? અરે, આપણા છોકરાઓ માટે ના યાદ કરતો હતો. સચ્ચી બુચી. એ જી, આ જી, હા તો જી. અરે, આજે કોલેજ તો આપણું લગ્ન થયું છે. પેલા પ્રેમ તો કરીએ, ચાલ આવ ને. કબાબ આલે, તું ખરેખર બહુ જ ઈમાનદાર છે. આ ચિકન અને ચિલ્લીની ચાલ હતી સાહેબ. ચિલ્લીએ જ આરતી મેડમને ઘરમાંથી ભાગવામાં મદદ કરી હતી. વિક્રમની સાથે સાથે એમને પણ શિક્ષા મળશે. હવે મારા હાથમાંથી વિક્રમને કોઈ નહીં બચાવી શકે. આ તું શું કરે છે?
તમે જ તો કીધું તમને બહુ કામ કરવું પડે છે, બહુ ફરવું પડે છે, તમે બહુ થાક લાગે છે. જ્યારે તું સામે રહે છે ત્યારે બધી થાક ભાગી જાય છે. તમને આટલી મહેનત કરવાની આદત પણ નથી ને? પડશે મને આદત, તું નકામી ચિંતા મત કર, તને સુખમાં રાખવા માટે હું કઈ પણ કરી શકી. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, શું થયું? શું થયું તમને બધાને? તમે આટલી બધી ડરેલી કેમ છો? આ સુધી મેં મારા હૈયાની વાત કોઈને પણ નથી કીધી, પણ હવે ચૂપ રહેવું કઠિન છે શાસ્ત્રીજી. તમને બચાવી લો, શું થશે? કઈ તો કરો. શાંત થાઓ તમે બંને, હવે શું કરવાનું છે હું જોઉં છું. અમને તમારી દુશ્મનીથી કઈ જ લેવું દેવું નથી, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હવે અમે પતિ પત્ની છે. આરતી જેવી છોકરી આપણા ઘરણાની બહુ નથી બની શકતી, એકદમ નફટ અને ચારિત્ર. પપ્પા, આરતી મારી પત્ની છે અને હું મારી પતિનો અપમાન ક્યારે સહન નહીં કરી શકું. અમે આ લગ્નને માનતા જ નથી. તો મત માનો, અમે બાલી છે, અમને લગ્ન કરવાને હક છે. હું તને જીવથી મારી દઈશ. મારી નાખો, પોતે જ પોતાની દીકરીનો કુંકી ભૂસી દો, પણ એનાથી અમારો પ્રેમ કમી નહીં થશે. અરે બે કોડીના છોકરા, હું મારી દીકરીના તારા જેવા બે વારસીને ચારિત્રહીન છોકરા સાથે લગ્ન નહીં થવા દઉં. શું લાયકા છે તમારા બંનેની? જે પણ છે, હું મારી પત્નીને ઇજ્જતનું જીવન આપી શકું છું. વિક્રમ, તું પાગલ થઈ ગયો છે? આટલા ફાલતુ ઘરની દીકરી અમારી બોમ નથી બની શકતી. મોઢું સંભાળીને બોલ રણજીતસિંહ, તારું ઘરાણું છે ફાલતુ અને બેવારસી. 20 વર્ષ પહેલા જ એ ગોળી તારા ભેજામાં નાખી હતી, આજે આ દિવસ આવ્યો જ ન હોત. હવે તો તું મરીશ અને તારો આ દીકરો. દુર્ગાપ્રસાદ, ઉભા રહો. શું કરો છો તમે બંને? આજે અમને રોકતા નહીં શાસ્ત્રીજી. એકબીજાને મારવા કાપવાની વાત કરી છે, હું પોતાને જ મારી નાખીશ. મારી સામે બીજો માર્ગ પણ નથી. તમે બંને જણે તમારી આપસની દુશ્મનીમાં શું નથી ગુમાવ્યું?
દુર્ગાએ પોતાનો ભાઈ ગુમાવ્યો, રંજીતે પોતાની બેન ગુમાવી, તો પણ તમારી આપસમાં દુશ્મની ક્યારે ઓછી થઈ નથી. આજે આ વિચાર કરીને હું તો બહુ બેચેન થાઉં છું કે કેવા શિષ્યો છો તમે મારા, કે તમે તમારી દુશ્મની નથી ભૂલી શક્યા. અગર આવું જ રહ્યું તો હું પોતાને મારી નાખીશ. ના ના શાસ્ત્રીજી, આવું ના કરો. તમારું કહેવું અમને માન્ય છે શાસ્ત્રીજી. વિક્રમ, સસરાનો આશીર્વાદ લઈ લે. આશીર્વાદ આપો. અરે મારા દીકરા. સાસુમા. આયુષ્યમાન. ચાલો હવે આપણા ઘરે ચાલો. નહીં નહીં રણજીતસિંહ, નહીં. જ્યાં અમારી હવેલી પર આવે એવી અમારી ઈચ્છા છે. ભાઈ, અમારી એક ની એક લાડકી દીકરી છે, એની જાન તો અમારી હવેલી પરથી જ જશે. ચાલો આપણે સ્વાગત આપણા તૈયારી કરવાની છે.